डिसेम्बर મહિનાની ચોંકાવનારી આગાહી સામે આવી છે। કરા સાથે માવઠું હાર્ડ થઈ જવતી ઠંડી પડશે અને આખા ડિસેમ્બર મહિનામાં શું શું થશે તે અંબાલાલ પટેલે જણાવ્યું છે। આ વિડીયોમાં ખાસ આપણે અંબાલાલ પટેલ હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા જે માવઠાની આગાહી આપવામાં આવી છે આ ત્રણેય નિષ્ણાતો દ્વારા શું કહેવામાં આવ્યું છે તેની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મેળવવાની છે। हजू तो खेडूतोनी कड़ वड़ी नथी त्यां तो वधु एक कमोसमी वरसादनी आगाही सामे आवी छे अने मात्र हवामान विभाग नहीं परंतु हवामान निष्णातोए पण आ कमोसमी वरसादनी आगाही करी दीधी छे। तो चालो जाणीए गुजरात में हवे आवनारा डिसेम्बर महीना में कई तारीखे मावठू थवानी शक्यता छे, क्या क्या जिल्लाओमां कमोसमी वरसाद पड़शे तेनी संपूर्ण माहिती आजना खास वीडियो में। तो वीडियो ने खास करीने एंड सुधी जोवानुं चूकशो नहीं। जो तमे पण गुजरातनी पड़ेपड़नी अपडेट मेळववा मांगता हो तो हमणां ज आ चेनल ने सब्सक्राइब करो अने कमेंट में आपेली लिंक उपर क्लिक करीने खास आपणा व्हाट्सएप ग्रुप में जोड़वानुं चूकशो नहीं। नमस्कार, तमारा बधानुं स्वागत छे ध काजल सुवा यूट्यूब चेनल उपर। छेल्ला चार वर्षनुं सौथी मोटुं मावठुं जे छे ते खेडूतोए सहन कर्युं छे। क्यांय 3 इंच तो क्यांक 3 इंच करता वधारे वरसाद पण पड्यो छे त्यारे हवे एक फरीथी खेडूतो माटे चिंताना समाचार सामे आव्या छे। हजु पण 2 दिवस मावठानी आगाही करवामां आवी छे। राज्यना क्या क्या एवा जिल्ला छे ज्यां वरसाद पड़ी शके छे तेना विशे खास आपणे चर्चा करीशुं। एक क्या 2 दिवस छे के ज्यारे डिसेम्बर मां हजु पण खेडूतोने मावठानो मारनो सामनो करवो पड़शे तेनी माहिती आपणे मेळवीए। परंतु ए पहेला हजु सुधी जो तमे चेनल ने सब्सक्राइब न कर्युं होय तो खास आ चेनल ने सब्सक्राइब करी लेजो, कारण के आ चेनल पर तमने मळशे गुजरात ने लगता तमाम मोटा समाचारो, विश्वनी टॉप माहिती, साथे साथे एग्रीकल्चर एटले के कृषि ने लगता तमाम समाचारो अने सरकारी योजनानी तमाम माहिती मेळववा माटे ध काजल सुवा गुजराती समाचार यूट्यूब चेनल एटले के आ चेनल ने सब्सक्राइब करवानुं बिलकुल भूलशो नहीं अने साथे साथे खास करीने आपणा व्हाट्सएप ग्रुप में जोड़वानुं पण चूकशो नहीं। लिंक जे छे ते कमेंट में पिन करेली छे अने डिस्क्रिप्शन में पण आपेली छे। आ लिंक उपर क्लिक करी तमे आपणा व्हाट्सएप ग्रुप में जोड़ाई शको छो। सतत राज्यना हवामान में पलटो जोवा मळी रह्यो छे। राज्य में सर्वत्र जोवा मळेला मावठा बाद हवे ठंडीनो चमकारो जोवा मळी रह्यो छे अने वादळછાયું वातावरण पण जोवा मळी रह्यું छे। आवामां हवामान विभागनी नवी आगाही सामे आवी छे, आगाही चिंतामां मूकी शके छे। हवामान विभाग द्वारा जणાવવામાં આવ્યું છે કે આગામી દિવસો દરમિયાન રાજ્યના ક્યાં ક્યાં ભાગોમાં માવઠાની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માવઠાની આગાહીની જો વાત કરીએ તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની સંભાવના છે। દાહોદ અને નર્મદામાં માવઠું થઈ શકે છે। છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આજે અને કાલે માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર આજથી લઈને કાલ સાંજના 8 વાગ્યા સુધી ગુજરાતના જિલ્લાઓ જેમ કે દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે। જ્યારે 1 ડિસેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે, જેમ કે નવસારી, તાપી, ડાંગ, વલસાડ, જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે। પર શિયાળે ગુજરાત પર ત્રાટકેલું એ માવઠું ઘાત સાબિત થયું છે। ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે। માવઠા બાદ હવે ઠંડીનો ચમકારો વધ્યો છે। ગાઢ ધુમ્મસ વચ્ચે વિઝિબિલિટી પણ ઘટતી જોવા મળી રહી છે। આવામાં આવનારા સમયે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે જાણવું પણ જરૂરી બને છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી છે। તેમણે આવનારા સમયમાં હવામાનમાં જોવા મળનારા મોટા ફેરફાર અંગે વાત કરી છે, સાથે જ તેમણે તારીખો સાથે તે અંગે સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ માવઠું પીછો નહીં છોડે, કરા સાથે માવઠું થશે અને હાર્ડ થઈ જવતી ઠંડી પડશે। 2-4 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવશે, એક પછી એક પશ્ચિમી વિક્ષેપો આવશે અને પશ્ચિમી વિક્ષેપોની વૈશ્વિક અસરો પણ થાય છે।
તેમણે 2-16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે। 2-4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે અને 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે। ચક્રવાતના કારણે દક્ષિણ પૂર્વીય ભાગોમાં વરસાદ થશે। ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે અને વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે। ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે। ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા પણ થશે। વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 2-16 ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપો આવશે। 19-22 ડિસેમ્બરમાં વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે। ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે અને રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે। 9-16 ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે તેવું અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન છે। ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે। ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે। રાયડા અને સરસવના પાકને અલ્નિનોની અસર તેને સાનુકૂળ રહેશે। નોંધનીય છે કે રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। માવઠાના માર બાદ હવે ઠંડી કહેર વર્તાવવા તૈયાર છે। રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। અનેક શહેરોમાં ઠંડીનું જોર વધતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે। વ્યવસાયે જનારા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વધુમાં હવામાન નિષ્ણાત દ્વારા કહેવામાં આવ્યું છે કે 1-5 ડિસેમ્બરમાં ફરી હવામાન પલટાશે। હવેનું માવઠું કેટલું ઘાતક હશે તે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી દ્વારા જણાવ્યું છે। ઘાતકી માવઠા બાદ હવે ફરી એક માવઠું ત્રાટકશે। ડિસેમ્બરની શરૂઆત માવઠાથી થશે। કેટલું ચિંતાજનક હશે હવે પછીનો વરસાદ તેવું હવામાન નિષ્ણાતોએ ખાસ પોતાની માહિતીમાં જણાવ્યું છે। રાજ્યમાં ભર શિયાળે ત્રાટકેલા ઘાતકી માવઠાને લીધે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કરા સાથે પડેલા વરસાદ અને ભારે પવનને લીધે ખૂબ નુકસાન થયું છે। ખાસ કરીને પાકને થયેલા નુકસાનને પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। તો બીજી બાજુ માવઠાના માર બાદ હવે કાતિલ ઠંડી કહેર વર્તાવશે। રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। બીજી બાજુ હવામાન નિષ્ણાત દ્વારા આગામી સમયમાં રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી પણ કરવામાં આવી છે। હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આગામી સમયમાં હવામાનમાં ફરી એકવાર પલટો અને માવઠા અંગે આગાહી કરવામાં આવી છે। તો ચાલો જોઈએ આગામી સમયમાં કઈ કઈ તારીખોમાં સાચવવું પડે તેમ છે। હવામાન નિષ્ણાતો દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો અને માવઠું મોટું હતું। આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ ગઈ છે। હવે આપણે માવઠાના ખતરામાંથી ચોક્કસ મુક્ત થયા છીએ। પરંતુ હજુ આપણે તકલીફ એ ભોગવવાની છે કે આજે બપોર સુધી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। ઘણી જગ્યાએ આકાશ ખુલ્લું જોવા મળશે અને તડકો નીકળી જશે। પરંતુ હજુ ઘણા વિસ્તારો એવા છે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। એક મોટી સિસ્ટમ આપણા પરથી પસાર થઈ છે, જેના કારણે છૂટા છવાયા એકલ દોકલ જગ્યાએ છાંટા કે ઝાપટા પડી શકે છે। જો કે હવે કોઈ મોટું માવઠું થાય કે નુકસાન થાય તેવી શક્યતાઓ હમણાં 30 તારીખ સુધી નથી, પરંતુ ક્યાંક છૂટા છવાયા ઝાપટા પડી જાય એ વાત અપવાદ રહેશે। સાથે જ હાલમાં તાપમાન પણ ઘણું નીચું આવી ચૂક્યું છે। લગભગ 5-6 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। આ તાપમાનમાં આજથી 1 ડિગ્રીનો વધારો થશે, બાકી કોઈ મોટો વધારો નહીં થાય। રાબેતા મુજબ હવે તાપમાન નીચું રહેવાનું છે। પવનની ગતિ માવઠા દરમિયાન વધી હતી, તો પણ હવે સાવ સામાન્ય થઈને 9-14 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતાઓ છે। 30 તારીખ સુધી આ પ્રકારનું હવામાન રહેવાનું છે, પરંતુ 30 તારીખ બાદ શું થશે તે જાણવું અગત્યનું છે। જો કે ડિસેમ્બરમાં શરૂઆતના દિવસો એટલે કે 1-5 ડિસેમ્બરમાં પણ ફરીથી હવામાનમાં કદાચ પલટો આવી શકે છે। આ પલટો આવશે તો આટલું મોટું માવઠું નહીં હોય, તેથી કોઈ મોટી ચિંતા કે ડર નથી, પણ છૂટા છવાયા હળવા ઝાપટાઓ 1-5 ડિસેમ્બરમાં પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। નોંધનીય છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ હવે ધીમે ધીમે વધી રહ્યો છે। માવઠાના માર બાદ હવે ઠંડી કહેર વર્તાવવા તૈયાર છે। રાજ્યના તાપમાનમાં ઘટાડો છે। લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થયો છે। અનેક શહેરોમાં ઠંડીનું જોર વધતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે।
વહેલી સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે અને તેના કારણે ઘણા બધા વાહન ચાલકોને પણ મુશ્કેલી જે છે તે જોવા મળી રહી છે। अमरेली जिल्ला में आगामी 5 दिवस दरमियान हवामान आंशिक भेजवाड़ू अने आंशिक वादळछायू रहेवानी शक्यता छे। महत्तम तापमान 28 થી 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 થી 22 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે। તેમજ ખેડૂતો અને પશુપાલકોને ખાસ જણાવવાનું કે જમીનમાં ખાતરો આપતા પહેલાં ધ્યાનમાં રાખવાની થતી અગત્યની બાબતો જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ। योग्य खातर नी पसंदगी करवी जोईए। भलावण मुजब खातर नू योग्य प्रमाण जाणवू जोईए। योग्य समये ज खातर आपवानो आग्रह राखवो जोईए। कापणी करेल पाकोने सीधा मार्केटयार्डमां वेचवाने बदले तेनू मूल्यवर्धन करी वेचवामां आवे तो वधु आवक मेळवी शकाय छे। पशुओना स्वास्थ्यनी तपास करावी जोईए अने रात्रिना समये ठंडा पवनथी रक्षण आपवा माटे पशुओने खुल्ली जग्याए बांधवा नहीं। જમીનની પરિસ્થિતિ અનુસાર શિયાળુ પાકોને હળવું પિયત આપવું જોઈએ। તો બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાશે આ વર્ષનું 6ઠું સૌથી મોટું વાવાઝોડું અને તેની અસર ગુજરાત ઉપર કેવી થશે તે જાણવું આપણે મહત્વનું બની રહે છે। તો આપણે હવે પછીના વિડીયોમાં બંગાળની ખાડીમાં જે આ નવું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે તેની ગુજરાત ઉપર કેવી અસર રહેશે તે ખાસ જાણવાનું છે। તો હવે પછીનો આપણો વિડીયો જોવાનું પણ ભૂલશો નહીં। तमाम दर्शक मित्रों ने खास विनंती के गुजरात भारत अने विश्व ने लगता तमाम समाचारों तेमज सरकारी योजनाओं सरकारी भर्ती तेमज कृषि एटले के एग्रीकल्चर ने लगता तमाम समाचारों मेळववा माटे हमणाज द काजल सुवा गुजराती समाचार एटले के आ यूट्यूब चेनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો, કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે। તો હમણાં જ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લો। તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।